આગળ વધીએ વડોદરાથી સમાચાર વડોદરામાં બેફામ બનેલી પોદાર સ્કૂલ ની દાદાગીરીનો અહેવાલ ટીવી નાઇને ગઈકાલે દર્શાવ્યો હતો હવે આ અહેવાલ દર્શાવ્યાના ગણતરીના કલાકોમાં શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે ટીવી નાઇન દ્વારા વડોદરાની પુદ્દાર સ્કૂલના સંચાલકોની દાદાગીરીનો અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો જેમાં પુદ્ધાર સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી તગડી ફીની સાથે લેટ ફી પણ વસૂલી હતી જોકે તેની રસીદ આપવાનો તેઓએ ઇનકાર કરીને વાલીઓ સાથે દાદાગીરી કરવામાં આવી આ સમગ્ર મામલે ટીવી નાઇન ટીમે અહેવાલ બતાવ્યો હતો અને શિક્ષણ વિભાગે એડ્યુકેશન ઇન્સ્પેક્ટર્સની ટીમને તપાસ માટે મોકલ્યા હતા આ ટીમે સ્કૂલ ઉપર જઈને તપાસ પણ કરી હતી જોકે ઇન્સ્પેક્ટરોની તપાસ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પોદ્દાર સ્કૂલની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતા છે જો કે શિક્ષણ વિભાગને વડોદરાની અન્ય સ્કૂલોની દાદાગીરી મુદ્દે વાલીઓ તરફથી ફરિયાદ મળી હતી અને આ તમામ સ્કૂલો સામે શિક્ષણ વિભાગે લાલ આંખ પણ કરી છે હવે જોવાનું એ રહે છે કે આ સ્કૂલો સામે ખરેખર કેવી કાર્યવાહી શિક્ષણ વિભાગ તરફથી થાય છે તો આપણે જણાવી દઈએ કે પોદ્દાર સ્કૂલની સામે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા અને જ્યારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સને ત્યાં મોકલવામાં આવ્યા તેઓએ તપાસ પણ શરૂ કરી છે ટીવી નાઇને આ સમગ્ર અહેવાલ ગઈકાલે જ પ્રદર્શિત કર્યો હતો પોદદાર સ્કૂલે ફીની સાથે લેટ ફી પણ વસૂલી હતી ગઈકાલે ટીવી નાઇને સમગ્ર મામલે અહેવાલ પ્રદર્શિત કર્યો જે બાદ શિક્ષણ વિભાગે આ સમગ્ર મુદ્દાને ધ્યાન ઉપર લીધો અને આ જે મામલો હતો તેને ધ્યાન ઉપર લીધા બાદ જે શિક્ષણને લગતા ઇન્સ્પેક્ટર્સ છે તેઓને તપાસ માટે શાળામાં મોકલવામાં આવ્યા જ્યાં તેઓએ આજે તપાસ શરૂ કરી છે મહત્વની વાત છે કે ફીની વસૂલાત તો આ શાળાએ કરી હતી પરંતુ તેની સાથે લેટ ફી પણ વસૂલી હતી અને તેને લઈને જ્યારે રિસીટ માંગવામાં આવી ત્યારે તેઓએ રસીદ આપવાનો ઇનકાર કરી દીધો જેને લઈને વાલીઓમાં આક્રોશ ફાટ્યો છે આ સમગ્ર મામલે આપણે જણાવી દઈએ કે શું કાર્યવાહી શિક્ષણ વિભાગ તરફથી થાય છે કારણ કે એક તરફ શિક્ષણ વિભાગના ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ કરી રહ્યા છે અને શું આ વાતમાં સત્ય છે કે કેમ તેને લઈને તેઓ એક ચકાસણી શરૂ કરી છે પોદ્દાર સ્કૂલની આ દાદાગીરીનો મામલો ગઈકાલે જ ટીવીનાયને તેને લઈને અહેવાલ પ્રદર્શિત કર્યો હતો એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ટીમને તપાસ એક રીતે શિક્ષણ વિભાગે ગઈકાલે સોંપી દીધી હતી અને આજે ત્યાં શાળા ઉપર તપાસ પણ કરવામાં આવી છે પોદ્દાર સ્કૂલે ફી તો વસૂલી સાથે સાથે લેટ ફી પણ વસૂલી હતી જેને લઈને વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ટીવીનાયનના અહેવાલની શિક્ષણ વિભાગે નોંધ લીધી શહેર અને જિલ્લામાં શિક્ષણ સંચાલકો બેફામ બન્યા છે અને તેઓએ વાલીઓ પર દબાણ કરીને ફી ઉઘરાવવાનું શરૂ કર્યું છે આ અંગે આજે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર યુએન રાઠોડને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી આપની સાથે ડૉક્ટર યુએન રાઠોડ છે સાહેબ વાલીઓની મુખ્યત્વે શું શું રજૂઆત રહી પેરેન્ટ્સ એસોસિએશન આજે મળવા માટે આવ્યું હતું અને એમની રજૂઆત બે સ્કૂલની હતી સંત કબીર સ્કૂલની અને એમાં એમને સ્પષ્ટતા એ જોઈતી હતી કે સત્ર ફી અલગથી શાળા લઈ શકે કે કેમ કારણ કે એમણે જે મને બતાવ્યું એ પ્રમાણે સત્ર ફી અલગથી લે છે એટલે એફઆરસીનો ઓર્ડર જોયા પછી એના ઉપર નિર્ણય કરીશું એમની પાસેથી મેં એપ્લિકેશન લીધી છે અને એની ઝેરોક્ષ પણ લીધી છે એ સિવાય એક જીપીએસ સ્કૂલની પણ એમની ફરિયાદ હતી કે એફઆરસી પ્રમાણે વાલી ફી આપવા તૈયાર છે પણ સ્કૂલ ફી લેતી નથી એટલે કાલે અમારા ઇન્સ્પેક્ટરને ત્યાં મોકલી અને આ પ્રશ્નમાં શું છે હકીકત અને જો એ પ્રમાણે સ્કૂલ ફી ન લેતી હોય તો એફઆરસી પ્રમાણે જ વાલીઓ ફી ભરે એવી વ્યવસ્થા શાળા કક્ષાએ કરાવી આવતીકાલે થશે તો છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વડોદરા શહેરની અનેક શાળાઓ વિરુદ્ધ ફરિયાદો થઈ છે અને તેઓ બળઝબડીપૂર્વક ફીની માંગણી કરી રહ્યા છે ફી વસૂલી પણ રહ્યા છે તો આ અંગે કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવીને આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવી શકે છે આ જનરલી જે જે શાળાઓની ફરિયાદ મળે છે એની સામે અમે તરત જ એક્શન લઈએ છીએ ફીનો પ્રશ્ન હોય અને અમારા ધ્યાન ઉપર આધાર સાથે એ બાબત આવે કે ખરેખર એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી માંગે છે તો અમે એફઆરસીને રિપોર્ટ કરીને એ જે તે સ્કૂલ સામે પગલાં લેવા માટે ભલામણ કરીએ છીએ એ સિવાય નાના મોટા ઇસ્યુ સંચાલક અને વાલીઓ વચ્ચે હોય તો એમની સામે બેસાડી અને પ્રશ્નો સોલ્વ કરીએ છીએ અને મોટાભાગના પ્રશ્નોથી વાલીઓને પણ સંતોષ છે અને વાલીઓ આવીને કહેતા પણ હોય છે કે સાહેબ અમારા પ્રશ્ન હલ થયા છે પોદાર વર્લ્ડ સ્કૂલ જે છે તેના દ્વારા ફી તો વસૂલવામાં આવે છે પરંતુ એક વાલી પાસેથી એ પેનલ્ટી વસૂલવામાં આવી આઠ હજાર જેટલી પેનલ્ટી વસૂલવામાં આવી આ અંગે આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને શું આ યોગ્ય છે પેનલ્ટી વસૂલ કરવું પોદારની આ જે બાબત છે એ આજે જ મારા ધ્યાન ઉપર આવી છે અને એ મારી આ બાબત ધ્યાન ઉપર આવ્યા પછી અમે અમારા ઇન્સ્પેક્ટરને ત્યાં મોકલ્યા છે એ ત્યાં સ્કૂલ ઉપર જ છે હજી એ આવ્યા નથી આપીને મને રિપોર્ટ આપશે અને એફઆરસીએ જે નક્કી કરેલી ફી છે એના ઉપર કોઈ દંડની જોગવાઈ નથી કે વધારી ફી શાળાઓ લઈ ન શકે વાલીનો પણ અમે સંપર્ક કરીશું અને આ બાબત જો સાબિત થઈ છે તો સ્કૂલની સામે ચોક્કસપણે પગલાં લેવામાં આવશે કાયદાકીય જોગવાઈઓ સર શું છે જો આ રીતે નિયમનું ઉલ્લંઘન કરે તો શાળા સંચાલકો સામે અથવા તો શાળા સામે શું કાર્યવાહી થઈ શકે છે શાળા સામે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં જો શાળા વધારે લે એવું સાબિત થાય તો એનો રિપોર્ટ અમે એફઆરસીને આપીએ છીએ અને એફઆરસી એક્ટની જોગવાઈ પ્રમાણે એફઆરસી એના તમામ આધારો લઈ શાળાનું હિયરિંગ કરી અને શાળાની સામે દંડ કરી શકે છે એની અલગ અલગ દંડની જોગવાઈ છે પહેલીવાર એ ગુનો કરે તો એની દંડની રકમ અલગ છે બીજી વાર કરે તો દંડની રકમ અલગ છે ત્રીજી વાર કરે તો શું થઈ શકે એ બધી એફઆરસી એક્ટની અંદર વિસ્તૃત માહિતી આપી છે એટલે એ પ્રમાણે એફઆરસી આના ઉપર આગળ પગલાં લેતી હોય છે આ જિલ્લા શિક્ષણ અધિકારી યુએન રાઠોડ પોદ્દાર સ્કૂલ દ્વારા ગેરકાયદેસર રીતે વાલી પાસેથી આઠ હજાર રૂપિયા ફી પેનલ્ટી તરીકે વસૂલવામાં આવ્યા હોવાનો અહેવાલ ટીવી નાઇન દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર યુએન રાઠોડ દ્વારા આજે તપાસના આદેશો આપવામાં આવ્યા છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આ અંગે તપાસ કરી રહ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં જો પોદ્દાર સ્કૂલના સંચાલકો જવાબદાર જનાઈ આવશે તો કાયદાકીય જોગવાઈઓ મુજબ અને એફઆરસીની ભલામણો મુજબ પોદ્દાર સ્કૂલ સામે કાર્યવાહી થઈ શકે છે क्यामेराम्यान नि सोनी साथै युस घाजी गाजी, वी नाइन वडोदरा